જોઈએ કોરોનાની ટોપ 10 ખબરો। કોરોનાના નવા કેસ દિવસે ને દિવસે સતત વધી રહ્યા છે અને એ વાતમાં કોઈ શંકા નથી, પરંતુ નવા કેસની સામે ટેસ્ટિંગમાં પણ વધારો નોંધાયો છે, જેની સામે કોરોનાનો મૃત્યુદર ઓછો હોવાનું સામે આવ્યું। છેલ્લા 15 દિવસમાં ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ 8% આસપાસ પહોંચ્યા। જુલાઈ મહિનાની સરખામણીમાં ટેસ્ટિંગની સંખ્યા 10 ગણી વધી છે। દેશભરમાં અત્યાર સુધી 3 કરોડ સેમ્પલ લેવામાં આવ્યા। અમદાવાદના નિકોલમાં સરેઆમ સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજા। ગ્રાકડિયા નાકા પર સેંકડો લોકો એકઠા થયા। છૂટક મજૂરી કરતા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થતા તેમના વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો। લોકો માસ્ક પહેર્યા વગર આમતેમ ફરતા નજરે પડ્યા। લોકોની આવી બેદરકારી કોરોનાનું સંક્રમણ વધારે તેવી ભીતિ। રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું 4 દિવસ સુધી કરવામાં આવશે હેલ્થ સ્ક્રીનિંગ। શહેરમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે નિર્ણય લેવામાં આવ્યો। ગઈકાલે ઇસ્ટ ઝોન કચેરી ખાતે 900 જેટલા સફાઈ કર્મચારીનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું, જે પૈકી 45 કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેશન હેઠળ ખસેડવામાં આવ્યા। રાજકોટ કોવિડ હોસ્પિટલમાં વધુ 11 દર્દીના થયા મૃત્યુ। સિવિલ હોસ્પિટલમાં 10 અને ખાનગી હોસ્પિટલમાં 1 દર્દીનું મૃત્યુ। રાજકોટ શહેરના 7, ગ્રામ્યના 2, અન્ય જિલ્લાના 2 દર્દીના મૃત્યુ। રાજકોટમાં સતત વધતો જતો મૃત્યુઆંક ચિંતાજનક। જામનગરમાં પ્રથમ કોવિડ ખાનગી હોસ્પિટલનું ઈ લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઈ લોકાર્પણ કરાયું। શ્રી સ્વામિનારાયણ કોવિડ ખાનગી હોસ્પિટલને ખુલ્લી મુકાઈ। 100 બેડની અદ્યતન સુવિધા સાથેની ખાનગી હોસ્પિટલ ખુલ્લી મુકાઈ। હવે જીજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓનું ભારણ ઘટશે। ઉદઘાટન કાર્યક્રમમાં શહેરના નામાંકિત ડોક્ટરો જોડાયા। ઉત્તર પ્રદેશ સરકારના વધુ એક મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ। સ્વાસ્થ્ય મંત્રી અતુલ ગર્ગનો કોરોના રિપોર્ટ પોઝિટિવ। કોરોનાગ્રસ્ત મંત્રીને સારવાર માટે આઇસોલેટ કરવામાં આવ્યા। આ પહેલા પણ યોગી સરકારના ઘણા મંત્રી કોરોનાથી સંક્રમિત થયા હતા, જે પૈકીના 2 મંત્રી કમલ રાની વરુણ અને ચેતન ચૌહાણના મૃત્યુ પણ નિપજ્યા હતા। ઉત્તર પ્રદેશમાં મોનસૂન સત્રની શરૂઆત પહેલા જ વિધાનસભા સ્ટાફના 20 લોકોના કોરોના રિપોર્ટ આવ્યા પોઝિટિવ। સત્રની શરૂઆત પહેલા 600 કર્મચારીઓનું ટેસ્ટ કરવામાં આવ્યું હતું। કોરોના પોઝિટિવ આવેલા વિધાનસભાના સ્ટાફમાં સિક્યુરિટી ગાર્ડનો પણ સમાવેશ। એક બાજુ રશિયાએ કોરોનાની પહેલી રસી બનાવ્યાનો દાવો કર્યો, ત્યાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને રશિયાના દાવા પર સવાલ ઉભા કર્યા। એટલું જ નહીં, WHOએ નિવેદન પણ આપ્યું છે કે રશિયાની વેક્સિન એ 9 દાવેદારો પૈકીની નથી, જેમને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની માન્યતા મળી છે। બ્રાઝિલના જંગલોમાં વસતા હજારો આદિવાસીઓમાં સરકાર સામે રોષ। કહ્યું, અમને પણ કોરોનાથી બચાવો। જંગલમાં વસતા વિવિધ આદિવાસી સમાજના લોકોને કોરોના વાયરસથી મરતા અટકાવવા બ્રાઝિલ સરકાર તેમને પણ પૂરતી મદદ કરે। કોરોનાને કારણે અત્યાર સુધી 4 આદિવાસીના મૃત્યુ। મલેશિયામાં કોરોના વાયરસનું નવું સ્ટ્રેન મળ્યું, જે કોરોના વાયરસ કરતા 10 ગણું વધારે સંક્રમણ ફેલાવવાની તાકાત ધરાવે છે અને આ વાયરસ મલેશિયાના ક્લસ્ટર ઝોનમાં જોવા મળ્યો હતો। નવા વાયરસનો અત્યાર સુધી 3 જોવા મળ્યા છે, જે પૈકીનો 1 ભારતમાંથી મલેશિયા પરત ફરેલા નાગરિકમાં પણ જોવા મળ્યા। ચીનના વુહાનમાં પાર્ટી કરતા લોકોનો વિડીયો સામે આવ્યો, જ્યાંથી કોરોના વાયરસ ફેલાવવાની શરૂઆત થઈ હતી। ત્યાં જ સેંકડો લોકો પાર્ટી કરી રહ્યા હોય તેવા વિડીયો સામે આવ્યા। પાર્ટી વુહાનના એક વોટર પાર્કમાં જોરશોરથી ચાલી રહી હતી, જ્યાં એક બાજુ કોરોનાને કારણે લોકોના ધંધા રોજગાર છીનવાઈ ગયા છે, લોકો ટપોટપ મરી રહ્યા છે, ત્યાં જ બીજી તરફ વુહાનમાં પાર્ટી ચાલે છે। પાર્ટીમાં આવેલા લોકો માસ્ક પહેરવાનું ભાન ભૂલ્યા, સાથે સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવાનું ભૂલ્યા।